हेलो नमस्कार विद्यार्थी मित्रों, आज लेक्चर में आप तमारी डिफिकल्टी ने ध्यान में राखी चेप्टर 9 नी मोस्ट इम्पोर्टंट थियरी जे लेंस मेकर्स नो सूत्र ते आपणे जोईशुं। तो लेंस मेकर्स ना सूत्र ना पहला एक थियरी आवे छे के गोलीय सपाटी माटे वस्तु अंतर, प्रतिबिंब अंतर तथा वक्रता त्रिज्या अने वक्री बहुनांकना स्वरूप में एक सूत्र मेळवानुं होय छे। एटले के आगळनी थियरी जो तमे जोयेली ना होय तो प्रीवियस वीडियो तमे जोई लेजो, जेना आधारे जे लास्ट फॉर्म्युला डिराइव करेलो होय छे फॉर्म्युला मां तेनो यूज करीने आपणे आ थियरी नो साबिती आपी शकीशुं। तो जो लेंस मेकर्स ना सूत्र में आपणे बात करिए के पात्रो लेंस होय तेना माटे ज आ सूत्र आपणे साबित करी शकीशुं अने यूज करी शकीशुं। अने गोलीय सपाटी कहेशे तो गोलीय सपाटी में एक तरफ हवा हशे अने बीजी तरफ काचनुं माध्यम हशे। लेंस अने गोलीय सपाटी में डिफरन्स शुं छे? लेंस एक पात्रो काचनुं माध्यम इन बिटवीन में आवे छे, एक तरफ वस्तु हशे अने प्रतिबिंब सामेनी तरफ मळे छे। ज्यारे गोलीय सपाटी में जे बाजू वस्तु हशे अने जे प्रतिबिंब मळे छे ते काचनी अंदर मळे छे। तो चलो हवे आपणे स्टार्ट करीए अहींया के लेंस मेकर्स नुं सूत्र, जेना माटे आपणे एक लेंस अहींया दोरेलो छे। लेंस थी आपणे जो प्रतिबिंब मेळववो होय तो एना माटे सौ प्रथम आपणे एक मुख्य अक्ष ड्रॉ करवो पड़शे। तो अहीं आपणे धारी लो के अहींया आपणे एक मुख्य अक्ष दोरेलो छे। आ मुख्य अक्ष पर आपणे कोई वस्तु पण लेवी पड़शे। तो अहीं आपणे कोई वस्तु बनावी दईए छीए, वस्तुने आपणे ऑब्जेक्ट कहीए छीए, तो जेना कारणे आने ओ वडे अहींया दर्शावीए छीए। चलो त्यारबाद कोई पण वस्तु होय तो वस्तुमांथी प्रकाशना किरणो जुदी जुदी दिशामां निकळशे, जेमांथी મુખ્યત્વે આપણે બે જ કિરણોને ધ્યાનમાં લઈશું, જેમાંનો એક પ્રકાશનો કિરણ જે છે જે મુખ્ય અક્ષને સમાંતર એટલે કે મુખ્ય અક્ષને દિશામાં જશે, જ્યારે બીજો પ્રકાશનો કિરણ લેન્સની કોઈ સપાટી ઉપર આપાત થશે। તો એક પ્રકાશનો કિરણ લેન્સની સપાટી ઉપર આપાત થયું, જેને આપણે કહીએ છીએ આપાત કિરણ, અને આ લેન્સ પરથી વક્રીભવન પામીને તે પ્રકાશનો કિરણ સામેની બાજુએ મુખ્ય અક્ષ ઉપર જે બિંદુએ જે સમાંતર કિરણ હતું તેને ભેગું થાય છે એટલે કે મળે છે, તે બિંદુએ આપણું પ્રતિબિંબ રચાય છે, જેને પ્રતિબિંબ એટલે કે આઈ મીન્સ ઇમેજ વડે આપણે દર્શાવીએ છીએ। અહીં આ જે લેન્સ છે તે લેન્સ માટે ઓથી તે લેન્સ સુધીનું જે અંતર છે તેને આપણે વસ્તુ અંતર કહીશું, જેને યુ વડે દર્શાવીશું, તથા લેન્સથી તે આઈ એટલે કે પ્રતિબિંબ સુધીનું જે અંતર હોય છે તેને પ્રતિબિંબ અંતર વડે આપણે દર્શાવીએ છીએ। હવે જો અહીંયા જે લેન્સ છે એ લેન્સની બે સપાટીની આપણે વાત કરીએ, એ બી સી વક્રતાકારક સપાટી, અને બીજી જે સપાટી છે તેને આપણે એ ડી સી વડે દર્શાવીએ છીએ। બંને વક્રતાકારક સપાટી વડે અલગ અલગ કઈ રીતે વક્રીભવન થાય છે તે આપણે સૌ પ્રથમ સમજીએ અને તેનો ફોર્મ્યુલા આપણે લખીએ। તો ચલો સૌ પ્રથમ આપણે વક્ર સપાટી એ બી સી માટે કઈ રીતે વક્રીભવન થાય છે તે આપણે જોઈએ। ફર્સ્ટ કેસની અંદર આપણે એ બી સી જે વક્રતાકારક સપાટી છે તેને અહીં દર્શાવેલી છે, અને મુખ્ય અક્ષ જે પ્રમાણે હતું તે જ પ્રમાણે મુખ્ય અક્ષ ઉપર કોઈ વસ્તુ મૂકેલી છે જેને આપણે ઓ કહીએ છીએ, ઓબ્જેક્ટ, તથા પ્રકાશનું કિરણ ઓબ્જેક્ટમાંથી લેન્સ પર આપાત થાય છે। હવે આ જે પ્રકાશનું કિરણ છે તે ખરેખર સીધું જવાનું હતું, પરંતુ હવામાંથી જ્યારે કાચમાં પ્રવેશે છે એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે ત્યારે માધ્યમને જુદી પાડતી સપાટી પાસેથી થોડું વક્રીભવન થાય છે, એટલે કે એની ડાયરેક્શન ચેન્જ થાય છે। ડાયરેક્શન ચેન્જ થશે તો કયા તરફ જશે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા વક્રીભવનાંક દર્શાવીએ, એન વન હવાનો વક્રીભવનાંક લઈએ, એન ટુ કાચના માધ્યમનો વક્રીભવનાંક લઈએ, જેમાં કાચના માધ્યમનો વક્રીભવનાંક જે છે એ હવાના માધ્યમના વક્રીભવનાંક એટલે કે એન વન કરતાં વધારે છે। અહીં પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે। હવે જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જતું હોય તો તે લંબ તરફ વાંકું વળે છે, એની ડાયરેક્શન જે છે એ લંબ તરફ થોડી નમાય છે। તો સૌ પ્રથમ અહીંયા આપણે લંબ બનાવવો પડશે। તો અરીસા કે લેન્સ પરના કોઈ પણ બિંદુથી જો આપણે લંબ દોરવા માગીએ તો તે લંબ અરીસા કે લેન્સના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે, અને વક્રતા કેન્દ્ર એટલે કે સી સેન્ટર ઓફ કર્વેચર। હવે વિચારો કે આ પ્રકાશનું જે કિરણ હતું તે સીધે સીધું જવાનું હતું, પરંતુ માધ્યમ ચેન્જ થયું જેના કારણે લંબ તરફ વાંકું વળશે એટલે કે થોડી નીચેની તરફ નમશે। તો અહીં આપણને જે પ્રકાશનું કિરણ જે છે એ મુખ્ય અક્ષ ઉપર કોઈ બિંદુએ મળે છે તે બિંદુને આપણે આઈ વન વડે દર્શાવીએ છીએ।
તે બિંદુને આપણે આઈ વન વડે દર્શાવીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, ઓ મીન્સ ઓબ્જેક્ટ, જેને વસ્તુ કહેવાશે, તેના કારણે જે પ્રતિબિંબ મળે છે તે આઈ વન બિંદુ પાસે મળે છે. હવે જો તમને આ આકૃતિ આવડતી નહીં હોય તો તમે થિયરી કરી શકશો નહીં. સો મેઇન વસ્તુ છે અહીંયા ડાયાગ્રામ. જો ડાયાગ્રામ આવડશે તો તેના બેઝ ઉપરથી તમે ફોર્મ્યુલા પણ લખી શકશો અને આખી થિયરી સાબિત થઈ શકશે. ચલો અહીં આપણે નામ નિર્દેશન કરીએ. આકૃતિમાં વસ્તુ માટેનું જે અંતર હોય છે તેને આપણે વસ્તુ અંતર કહીએ છીએ. તો ઓ થી બી જે છે એને આપણે વસ્તુ અંતર વડે દર્શાવી શકીએ છીએ. બી થી સી જે છે એને આપણે વક્રતા ત્રિજ્યા કહેવાશે. પ્રથમ સપાટી છે જેને આપણે આર વન વડે દર્શાવીશું અને બી થી આઈ વન જે છે તે પ્રતિબિંબ અંતર છે. હવે આ ગોલીય સપાટી માટે એટલે કે એ બી સી સપાટી માટે જો આપણે ગોલીય સપાટીવાળું સૂત્ર એપ્લાય કરીએ તો શું આવશે? તો ગોલીય સપાટીના સૂત્રમાં હતું કે એન વન ડિવાઈડ બાય વસ્તુ અંતર પ્લસ એન ટુ ડિવાઈડ બાય પ્રતિબિંબ અંતર ઇઝ ઇક્વલ્સ ટુ એન ટુ માઇનસ એન વન ડિવાઈડ બાય વક્રતા ત્રિજ્યા. તો શબ્દોમાં સૂત્ર આપણે સમજીએ અને એની વેલ્યુ પુટ ડાઉન કરીએ. જો સૂત્ર પ્રમાણે આપણે અહીંયા જોઈએ છીએ કે એન વન ડિવાઈડ બાય વસ્તુ અંતર, તો એન વન એટલે કે પહેલા માધ્યમનો વક્રીભવનાંક તથા વસ્તુ અંતર એટલે કે ઓ થી બી સુધીનું અંતર જેને આપણે ઓ બી વડે અહીં દર્શાવીએ છીએ તથા એન ટુ બીજા માધ્યમનો વક્રીભવનાંક અને પ્રતિબિંબ અંતર એટલે કે બી આઈ વન જેને આપણે અહીં દર્શાવીએ છીએ તથા સામેની બાજુ એન ટુ માઇનસ એન વન ડિવાઈડ બાય વક્રતા ત્રિજ્યા મીન્સ બી સી સી વન વડે જો દર્શાવીએ તો આપણે અહીં લખીશું બી સી વન જેને આપણે નંબર વન આપી દઈએ છીએ. પહેલા નંબરનું સમીકરણ બની ગયું. સમીકરણ છે આપણું એન વન બાય ઓ બી પ્લસ એન ટુ બાય બી આઈ વન ઇક્વલ્સ ટુ એન ટુ માઇનસ એન વન ડિવાઈડ બાય બી સી વન. ચલો એક સપાટી માટે આપણે સૂત્ર સાબિત કર્યું. હવે લેન્સની જે બીજી સપાટી છે, સપાટી જેને કહીશું એ ડી સી, જેના માટે ફરીથી આપણે રે ડાયાગ્રામ બનાવીએ અને ફરીથી સૂત્ર આપણે લખીએ છીએ. સો અહીં આપણે લેન્સની સપાટી બનાવીએ. આ છે લેન્સની ગોલીય સપાટી, એના માટે આપણે મુખ્ય અક્ષ બનાવી દઈશું. હવે મેઇન ધ્યાનમાં રાખવાની વાત, જે પ્રથમ સપાટી વડે જે પ્રતિબિંબ મળેલું છે આઈ વન, તે આઈ વન એ બીજી સપાટી એ ડી સી માટે વસ્તુ તરીકે કામ કરશે. આઈ વન જે છે એ એ બી સી સપાટી માટે પ્રતિબિંબ છે, પરંતુ એડીસી સપાટી માટે આભાસી વસ્તુ બનશે. એડીસી સપાટી માટે આભાસી વસ્તુ બનશે. હવે આભાસી વસ્તુ આવશે તો નોર્મલ કન્ડિશનમાં જો પ્લસ આવતું હોય તો આભાસીમાં માઇનસ લખવાનું અને જો નોર્મલમાં આપણે માઇનસ લેતા હોય તો આભાસીમાં આપણે પ્લસ લેવાનું છે. તો અહીં આ જ સમીકરણનો આપણે યુઝ કરીશું, આ જ સૂત્રનો યુઝ કરીશું, પરંતુ ફરક કેટલો હશે? આભાસી વસ્તુ છે એટલે વસ્તુ અંતરની આગળ આપણે માઇનસ સિમ્બોલ લગાડવો પડશે અને જે આઈ વન જે છે એ વસ્તુ તરીકે વર્તે છે. તો સૌ પ્રથમ આપણે આઈ વનને અહીંયા દર્શાવી દઈએ અને તેના આધારે આપણે પ્રતિબિંબ મેળવીએ. અહીં ધારો કે આઈ વન જે છે એ અહીં આપણને મળતું હતું. ખરેખર આઈ વન ક્યાં મળવાનું હતું? લેન્સની અંદરના ભાગમાં. પરંતુ ખરેખર શું લેન્સની જાડાઈ એટલી હોય છે કે અંદરના ભાગમાં પ્રતિબિંબ મળશે? ના. તેમ છતાં આપણે એવું વિચારીશું કે પહેલું જે પ્રતિબિંબ છે લેન્સની અંદર મળે છે. અને જો તમને માનવામાં ના આવતું હોય તો તમે તમારા ઘરે જે અરીસો વાપરો છો તેની સામે ઊભા રહો કંઈક 15-20 સેન્ટીમીટર અને જુઓ કે તમારું પ્રતિબિંબ ક્યાં મળે છે. લેન્સની અંદર 15 સેન્ટીમીટરે મળશે, સોરી અરીસાની અંદર 15 સેન્ટીમીટરે મળશે. શું ખરેખર તમારો અરીસો એટલો જાડો છે? ના. તેમ છતાં આપણે માનીએ છીએ કે આપણું પ્રતિબિંબ અરીસાની અંદર મળે છે. તે જ રીતે આ પ્રથમ સપાટી વડે જે પ્રતિબિંબ મળે છે એ લેન્સની અંદરના ભાગમાં હશે અને તે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. હવે તેનું પ્રતિબિંબ જો આપણે મેળવવું હોય તો અગેન આપણે લંબ દોરવો પડશે અહીંયા, પરંતુ બીજી સપાટી માટેનો જે લંબ છે એ લંબ આપણે અહીં દર્શાવી દીધો
અહીંયા સપાટીનું નામ આપી દઈએ એ ડી સી. લંબ જે છે વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે, જેને આપણે અહીં સી ટુ વડે દર્શાવીએ છીએ, તથા જે પ્રકાશનું કિરણ લેન્સ પરથી એક માધ્યમ પરથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે માધ્યમને જુદી પાડતી સપાટી આગળથી સહેજ વાંકો વળશે, એટલે કે કઈ તરફ જશે, લંબ તરફ કે લંબથી દૂર. તો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પણ પ્રકાશનું કિરણ જાય છે ત્યારે લંબથી દૂર જાય છે. જ્યારે ઘટ્ટમાંથી પાત્રમાં જશે તો લંબથી દૂર જશે. તો લંબથી દૂર એટલે કે થોડુંક નીચેની તરફ નમશે. તો ધારો કે આ પ્રકાશનું કિરણ આપણે અહીંયા સુધી લઈ જઈએ છીએ, જે આપણને અંતિમ પ્રતિબિંબ મળે છે, જેને આપણે આઈ વડે દર્શાવેલ છે. તો આઈ જે છે એ આપણું ફાઇનલ પ્રતિબિંબ છે. અહીં આ જે ડીથી તે આઈ વન સુધીનું જે અંતર છે, ડીથી તે આઈ વન સુધીનું જે અંતર છે એને આપણે વસ્તુ અંતર વડે દર્શાવીશું. ડીથી તે આઈ વન સુધીનું અંતર છે એને આપણે કહીશું આભાસી વસ્તુ. ડી આઈ વન જેને કહીશું આભાસી વસ્તુ, તથા ડી આઈ સુધીનું જે અંતર છે, ડી આઈ અહીંયા ડી આઈ વન કરી દઈશું આપણે, અને ડી આઈ જે છે એ પ્રતિબિંબ આપણને મળે છે. તો અગેન આપણે ગોલીય સપાટીવાળું સૂત્ર વાપરીએ અને તેના આધારે આપણે વેલ્યુ લખીએ. ચલો ગોલીય સપાટી માટેનું ફોર્મ્યુલા શું હતું બેટા? એન વન બાય ઓબી. એન વન એટલે કે જે માધ્યમમાં વસ્તુ હતી તે. અહીં વસ્તુ આપણી કાચની અંદર છે તો આપણે લખીશું એન ટુ ડિવાઈડ બાય ઓબી મીન્સ વસ્તુ અંતર. અહીં વસ્તુ અંતર કેટલી થાય છે? ડી આઈ વન, જેને આપણે લખીએ ડી આઈ વન. પરંતુ આભાસી વસ્તુ છે જેના કારણે આપણે આગળ માઇનસ સિમ્બલ લગાવીશું. હવે પ્રતિબિંબ માટેની વાત કરીએ, પ્રતિબિંબ આપણને મળે છે પ્લસ એન વન ડિવાઈડ બાય ડી આઈ ઇક્વલ્સ ટુ એન ટુ માઇનસ એન વન ડિવાઈડ બાય ડી સી ટુ. ડી સી ટુ એટલે કે વક્રતા ત્રિજ્યા. ખાસ ધ્યાન રાખજો અહીંયા માઇનસ શેના કારણે આવે છે, કેમ કે આભાસી વસ્તુ છે તેના કારણે આપણે માઇનસ લઈએ છીએ, બાકી માઇનસ લેવાનું આવતું નથી. ચલો હવે આ બંને જે સમીકરણ છે તે બંને સમીકરણનું આપણે પ્લસ કરીએ તો આપણને ફાઇનલ ફોર્મ્યુલા મળશે. પરંતુ અહીં લેન્સ ખૂબ જ પાતળો હોવાથી આપણે બી આઈ વન બરાબર ડી આઈ વન લઈ શકીએ છીએ. તો જો અહીંયા આ જે છે સમીકરણ એક છે, આ જે છે સમીકરણ બે છે, એ બંનેનો જો આપણે સરવાળો કરીશું, સો એન ટુ બાય બી આઈ વન અહીંયા છે માઇનસ એન ટુ બાય ડી આઈ વન. ડી આઈ વન અને બી આઈ વન તો સેમ જ છે, તો બંને સામ સામે કેન્સલ થઈ જશે. કેન્સલ થશે તો રિમેનિંગ કેટલું બચશે? તો રિમેનિંગ જે બચે છે તેની વેલ્યુ આપણે અહીં લખીએ છીએ, ન્યૂ બેઝની અંદર આપણે એડ કરીએ. ઓકે જો ચલો આપણે લાસ્ટ જે ફોર્મ્યુલા, તો બંને ફોર્મ્યુલા હું અહીંયા લખું છું, એન વન બાય ઓબી પ્લસ એન ટુ બાય બી આઈ વન. એન વન બાય ઓબી પ્લસ એન ટુ ડિવાઈડ બાય બી આઈ વન ઇક્વલ્સ ટુ એન ટુ માઇનસ એન વન ડિવાઈડ બાય બી સી વન. આ હતું આપણું ઇક્વેશન વન. તથા ઇક્વેશન ટુ કહ્યું હતું માઇનસ એન ટુ બાય ડી આઈ વન ડીવાય વન પ્લસ એન વન ડિવાઈડ બાય ડી આઈ ઇક્વલ્સ ટુ એન ટુ માઇનસ એન વન ડિવાઈડ બાય ડી સી ટુ. ચલો આ સેકન્ડ નંબરનું ઇક્વેશન હતું. આ બંને ઇક્વેશનને જો આપણે પ્લસ કરવા માગીએ છીએ, અને જેની અંદર એક કન્ડિશન મેં પહેલાં જ લખીને તમને દર્શાવી કે અહીં ડી આઈ વન ઇક્વલ્સ ટુ બી આઈ વન, જેના કારણે આ જે સ્ટેપ છે કેન્સલ થઈ જશે જો આપણે પ્લસ કરીશું. સો રિમેનિંગ વેલ્યુ અહીં બચે છે આપણી જોડે, રિમેનિંગ બચે છે એન વન ડિવાઈડ બાય ઓ બી પ્લસ એન વન ડિવાઈડ બાય ડી આઈ ઇક્વલ્સ ટુ
एन टू माइनस एन वन बने प्लस करिए तो एन टू माइनस एन वन डिवाइड बाय बी सी वन प्लस एन टू माइनस एन वन डिवाइड बाय डी सी टू अँ आप